चकली माटे पण बंगलो છે એમ। જાનબાઈ દેરડી કે જ્યાં બાયપાસ ઉપર પહોંચ્યો એટલે તમને અલગ જ નજારો જોવા મળે। થોડા થોડા મીટર્સ ના અંતરે તમને આ થળો લઈને બેઠેલા અનેક યુવાનો મળી જાય અને એ વેચે છે બધા ચકલી ના બંગલાઓ। મોટા ભાગનું ગામ અહીંયા ચકલીના બંગલાઓ પર નભેલ। જો પેલી વાત તો તમને કીધું કે ચકલીનો માળો નથી કહેતો, કારણ કે અહીંયા જે મિસ્ત્રીએ બનાવવાની શરૂઆત કરી આ માળા એને ચકલીના બંગલા તરીકે જ ઓળખે છે। જી હા, આપણે મિસ્ત્રીને મળીએ કે જેણે આખા ગામના યુવાનોને રોજગારી પૂરું પાડવાનું એક માધ્યમ ઊભું કર્યું, સાથે સાથે એક સારું કામ પણ કર્યું પર્યાવરણ માટે થઈને। પણ એની પહેલા ગામના એ યુવાનોને મળીએ કે જે આના ઉપર નભી રહ્યા છે। અને હા, તમને બીજી પણ એક વસ્તુ બતાવી દઉં, આ છે પતરા અને લોખંડના રમકડાઓ કે જેમાંથી મોટા ભાગના રમકડાઓ આ ગામ એટલે કે દેરડીમાં બને છે, એ પણ અહીંના લોકોને એક રોજગારી પૂરી પાડે છે। અને આ મેં જોયું કે આ ચકલીઘર બધા અહીંયા બને, આટલા બધા ચકલીઘર, એટલે એનું કોઈ કારણ કે સૌથી પહેલા કોઈ જૂનો કારીગર હતો અહીંયા, પછી બધા બનાવવા ચાલુ થયું? કેટલા વર્ષથી અહીં વેચાય છે? 3-4 વર્ષથી એને બનાવીને બનાવતા હોય ત્યારે ગામમાં બીજા બનાવે, પછી ગામમાં બધા વેચાણ ચાલુ કર્યું એમ। એક ચકલી ઘરનું શું છે? એક ચકલી ઘરના 40 રૂપિયા છે, નાના મોટો આવે ભાવ પ્રમાણે છે, નાનું છે નાના પૈસા વધારે। આ શું છે? એ ફોન મૂકવાનું છે। અચ્છા, ફોન માટેનું સ્ટેન્ડ? હા, અરે વાહ, તો હવે આપણે મળીએ એ વ્યક્તિને કે જેણે આ ચકલી ઘર અને ચકલીના બંગલાઓ બનાવવાની શરૂઆત કરી, અને એ સમયે એનું હેતુ ચકલી બચાવવાનો હોય કે કોઈ બિઝનેસનો હેતુ હોય, પણ એણે જાણતા કે અજાણતા ચકલી બચાવવાની સાથે સાથે બીજું પણ એક બહુ સરસ કામ કરી નાખ્યું, અને એ છે ગામના અનેક યુવાનોને રોજગારી પૂરી પાડી। ચકલીના માળાઓ વેચીને પણ અનેક યુવાનો અનેક બાળકો પોતાનું પેટીઓ રળી રહ્યા છે। તો આ છે ગોડાઉન। હવે એને ગોડાઉન કયો, ફેક્ટરી કયો, ચકલી ઘર બનાવવાની કે દુકાન કયો, અહીંયા બને છે ચકલીઓના માળા। તો આ છે એ જગ્યા કે જ્યાં આખા ગામના ચકલી ઘર તમે જે જોઈ રહ્યા છો અહીંયા બને છે, અને મિસ્ત્રી તમે, શું નામ તમારું? ભૂપેન્દ્રભાઈ, તમે આ ગામમાં શરૂઆત કરી હતી આ ચકલી ઘર બનાવવાની? શરૂઆત આપણે જ કરી, તમે શરૂઆત કરી હતી, અને કઈ રીતે શરૂઆત કરી હતી? તમને પ્રેરણા ક્યાંથી મળી કે અમારે ચકલી ઘર જ બનાવવા છે એમ? પ્રેરણામાં તો એવું છે કે પહેલા મેં આમ જોયું એક જગ્યાએ કે માળાનું એવું બધું રીતે મેં ખબર હોય તો પૂઠાના માળા આપતા આવતા, એમાંથી મેં કીધું આપણે લાકડાનું એક પ્લાય બનાવ્યું, પ્લાયનું બનાવીએ, બરાબર કેવું કરે એમ, બરાબર એમાંથી પછી પ્લાયનું બનાવ્યું આપણે, શરૂઆત કરીએ તો થોડુંક પહેલાં માટે મોંઘું પડ્યું આપણે, મોંઘું પડ્યું, પછી થોડુંક જાજો માલ લાવ્યો ને આપણને ગ્રાહકને સસ્તું પડે, બધા માળો બાંધીએ કે આપણે ચકલી બસે એ આપણો રોજગાર ચાલે છે। બીજે ક્યાં ક્યાં જાય છે તમારે? બહુ ઘણી જગ્યાએ, સુરત, બોમ્બે, અમદાવાદ, રાજકોટ। તમે એની પહેલા શું બનાવતા હતા? સુથારી કામ ને એવું બધું કરતો હતો, સુકા પરચુરણ, વેલ્ડિંગ ને બધું। વાહ વાહ વાહ, સો આ છે બધા, ટ્રીગાર્ડ બનાવું છું, ટ્રીગાર્ડ પણ બનાવો છો? વાહ, તમારો બિઝનેસ જે છે એક રીતે કલ્ચરને પણ બચાવે છે, પ્રકૃતિને પણ બચાવે છે,
અને તમે જોઈ શકો છો, વાહ. અને ત્યાં બની રહ્યા છે. આ શું બની રહ્યું છે? માળા જ બની રહ્યા. પેલા આને આ રીતે લાંબા કાપવામાં આવે, પછી આ રીત નહીં, નાની નાની પટ્ટીઓ બને. વાહ, આ નવી પેટર્ન રાહ જોઈએ અત્યારે. વાહ, આ બી ના શું ભાવ છે? ચકલીઓ માટે પણ બંગલો છે એમ. આમાં ચકલી કઈ રીતે એક ચકલી અંદર જાય, બરોબર? પછી આ શેના માટે હોલ આપ્યો છે? બાજુ નો નાનો હોલ, વેન્ટિલેશન. વાહ, ભાઈ એક માળો બનાવતા તમને કેટલો સમય લાગે? 10-15 મિનિટ જેવું હોય છે. 15 મિનિટ કટિંગ કરેલું કમ્પ્લીટ હોય તો. એક દિવસમાં કેટલા 50-100 માળા બની જાય તમારે? વાહ, આ તમે બનાવી નાખો ચકલીનો બંગલો. એટલે આમ આમ જો તો એક રીતે કોઈ મીંદડા કે જે છે એમાં હાથ પણ ન નાખી શકે. ના ના ના. રોજગારી પૂરી પાડે છે. અહીંયા જ બને છે, આમાંથી અડધા રમકડાઓ એવા છે જે અહીંયા લોકલ પ્રોડક્શન છે. આમાંથી કયું પ્રોડક્શન લોકલ છે એ આપણે જાણવું પડશે અહીંના લોકલ દુકાનદારો પાસેથી. અને એક વાત તો છે, ચાઇનાના સમયની અંદર પણ આવા મજબૂત અને ટકાઉ રમકડાઓ બાળકોને ગમે છે. ખરા, હું જ્યારે ચોટીલા વ્લોગ બનાવતો હતો ત્યારે મેં આ પ્રકારના રમકડા ત્યાં જોયા હતા. ત્યારે મને ખબર નહોતી કે દેરડી જેવા નાના ગામની અંદર પણ આ પ્રકારના રમકડાઓ બને છે અને લોકો ચલાવે પણ છે. તમે જોવો આ છકડાઓ, બાળકોના મગજની અંદર એક કલ્ચર આવી જાય કે એમના વડીલો અહીંયા છકડો અને ટ્રેક્ટરને બધું ચલાવે છે, તો મોટા થઈને એ પણ એ કઈ રીતે ચલાવી શકે. એ પ્રકારના મોટા વાહનોને નાના સ્કલ્પચરની અંદર કે ટોયઝની અંદર જોઈને પણ એ પોતાની સંસ્કૃતિથી અથવા પોતાના ટ્રેડિશનથી વાકેફ રહે. આમાંથી કયું કીધું? છકડો અહીંયા બને છે. આ છકડો કેટલાનો થાય છે? છકડો થાય છે 300 રૂપિયાનો. આમ વેચાણ ભાવ, વેચાણ ભાવ 300 રૂપિયા. આ ટ્રેક્ટર અહીંયા બને છે. અરે વાહ, એકચ્યુઅલી અત્યારના જે બધા ચાઇનીઝ રમકડાના ટાઈમમાં બહુ ટકાઉ અને આ ટકાઉમાં આવે ભાંગે નહીં અને આમાંય હારા પડે એમ. હા વાહ, કશો કરું, ભાંગી જવાનું છે. બરાબર, પૈસા એને એટલે લેવાના છે. આવડી વસ્તુ લ્યો કે 100-200 રૂપિયા થાય, અને આવડી વસ્તુ લ્યો તો 200-300 રૂપિયા આવડી વસ્તુ આવી જાય ને વળી ટકે તો ખરી એમ. ટકે ખરી, અને આ તો વર્ષો ના વર્ષ નીકળી જાય. આમાં તો પેઢીઓ રમી લે નહીં. પણ લોકો હવે તમને લાગે છે ચાઇનીઝ ના સમય ની અંદર આ લોકો પસંદ કરે છે? લોકો હા, ચાઇનીઝ કરતા અત્યારે આવો પસંદ કરવા મળે છે. તમે લેવા આવ્યા છો એ? તમે કયા ગામથી આવો છો? ભાવનગર. ભાવનગર થી આ ખાસ આવું રમકડું લેવા માટે? સો આવું કઈક છે ચકલીના બંગલાઓનું આ ગામ. ફરી પાછું તમને લોકેશન કહી દઉં, રાજકોટ થી ભાવનગર જતા ભાવનગર થી 71 કિલોમીટર પહેલા જ આવી જશે આ ગામ, જેનું નામ છે જાનબાઈ દેરડી. આ ગામ કેવું લાગ્યું, આ ચકલીના બંગલાઓ તમને કેવા લાગ્યા, આ પતરાના અને લોખંડના ટ્રેડિશનલ રમકડાઓ તમને કેવા લાગ્યા, અને સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. સમીર મળશે તમને નેક્સ્ટ વિડીયોમાં. અને હા, આપણે ભાવનગર પહોંચીએ ફૂડ ટ્રીપ માટે, એની પહેલાં હજુ પણ એક જગ્યાએ આપણે રોકાઈ જવું પડશે.
તો એ કઈ વસ્તુ છે જેના માટે આપણે રોકાવું પડશે, હોલ્ડ કરવો પડશે, એ નેક્સ્ટ વિડીયોમાં ખ્યાલ આવી જશે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. સ્ટે બ્લેસ્ડ.